કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 8 સમાજ વિદ્યા વિષયમાં પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થામાં ભાગ 1 ભણીશું કે પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા વગેરે જેવી વિદ્યાપીઠો શિક્ષણ સંસ્થાઓ હતી, જે શિક્ષણ મેળવવાનું કેન્દ્ર હતી. પરંતુ ત્યારબાદ તેમાંની મોટા ભાગની અસ્ત પામી, એટલે કેટલીક વિદ્યા શાખાઓ બંધ થઈ ગઈ. કે મુગલ કાળના ભારતમાં ખાસ કરીને અકબરના શાસનથી ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રચાર પ્રસાર થયો હતો. હવે જો અહીંયા શરૂઆતની અંદર જે વિદ્યા મેળવવાની જે વિદ્યાપીઠો હતી એ શરૂ કરવામાં આવી, જે આગળ જતા એનો વ્યાપ ઓછો થઈ ગયો, એટલે ઘણી એવી બંધ થઈ ગઈ. કે હવે વિદ્યા કઈ રીતે મેળવવી? હવે વિદ્યા મેળવવા માટે લોકોને શિક્ષણ આપવા માટે અલગ અલગ ભાષાઓની અંદર ઉર્દુ, ફારસી જેવી અલગ અલગ સ્થાનિક ભાષાઓની અંદર શિક્ષણનો સારો એવો પ્રચાર થયો હતો. મુગલ કાળના પતન પછી હિન્દુ ધર્મ સંસ્થાઓમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય શરૂ થયું. કે હિન્દુ ધર્મની અંદર પાઠશાળાઓ શરૂ કરવામાં આવી, જ્યારે મુસ્લિમ સમાજની અંદર જે શાળાઓ શરૂ થઈ અને મદરેસા નામથી શરૂ થઈ, જેની અંદર જે તે ધાર્મિક શિક્ષણ શરૂ કર્યું. જોકે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું. જે શિક્ષણ મેળવવાનું જે શરૂઆત હતી, શિક્ષણ કઈ રીતે આપવું, તો જૂની પદ્ધતિસર એ શિક્ષણની શરૂઆત કરી. તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી, તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં. પ્રાથમિક કક્ષાનું, પ્રાથમિક લેવલનું શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ થઈ, હવે એની અંદર વ્યાપ વધ્યો નહીં. ભારતમાં ઈસવીસન 1757 બાદ ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. હવે અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો એટલે શિક્ષણની અંદર વ્યાપ વધ્યો. ઈસવીસન 1765 પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની દીવાની સત્તાઓ પ્રસ્થાપિત થઈ. હવે એ સત્તાઓ સંભાળવા આપણા વ્યક્તિઓની જરૂર હતી, એટલે એમને શિક્ષણ આપવું આવશ્યક હતું. અંગ્રેજ શાસન દરમિયાન પણ તેમની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થઈ શક્યો નહોતો. હવે એમની નીતિ એવી હતી કે લોકોને શિક્ષણ અંગ્રેજી ભાષાની અંદર આપો, અને એવા જ લોકોને કે જેને ક્લાર્ક બનાવવા છે એવા લોકોને જ શિક્ષણ આપવું. બધા માટે શિક્ષણનો વ્યાપ સરખો નહોતો, એટલે શિક્ષણનો એટલો બધો પ્રસાર થઈ શક્યો નહીં, એટલે વ્યાપ વધ્યો નહીં, એટલે શિક્ષણની નીતિ ત્યાંને ત્યાં રહી. હવે થયું એવું કે ભારત દેશના લોકોને શિક્ષણ કઈ રીતે આપવું? તો હવે જો કે ભારતમાં શિક્ષણની સ્થિતિ એવી હતી, તો અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શિક્ષણ આપતી સંસ્થાઓમાં ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધુડિયા નિશાળો તરીકે ઓળખાતી, એટલે જે પ્રમાણે જે વિસ્તારની અંદર જે વ્યવસ્થા હોય એ પ્રમાણે શિક્ષણ આપવું, એટલે ગામડાની અંદર, ગામઠી ભાષાની અંદર, ગામઠી ભાષાઓ દ્વારા જે શાળાઓ શરૂ કરવામાં આવી, પંડ્યા શાળાઓ એટલે કે બ્રાહ્મણની શિક્ષણ અલગ આપવામાં આવ્યું, પછી જે તે પછાત એરિયાના વિસ્તારોની અંદર શિક્ષણની શરૂઆત થઈ ગઈ. એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. ગામના શહેરો, સ્થળ, વડ કે અન્ય વૃક્ષના છાયડામાં શાળાને બેસાડવામાં આવતી. ઔપચારિક શિક્ષણ આપતી સંસ્થાઓ એટલે કે આપણે જોઈએ છીએ કે અત્યારની શાળાઓ, કે શાળાની અંદર કોઈ જગ્યા નિશ્ચિત કરવામાં આવે, એની અંદર વર્ગખંડ હોય, એ પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા અલગ અલગ ધોરણ વાઇઝ કરેલી હોય, એટલે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા એ સમય નહોતી. એટલે શિક્ષણની અંદર લોકો ગામના જાહેર સ્થળોએ કાં તો શિક્ષણ આપે, કાં તો વડ નીચે કે વૃક્ષ નીચે, વૃક્ષના છાયડા નીચે શાળાઓને બેસાડવામાં આવતી, એ પ્રમાણે શાળાઓની શરૂઆત થઈ. નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી, એટલે નિશ્ચિત અભ્યાસક્રમ નહોતો, પાઠ્યપુસ્તકો નહોતા, તાલીમી શિક્ષકો નહોતા, એટલે સામાન્ય બેઝિક શિક્ષક કે લોકોને લખતા વાંચતા આવડે એવી વ્યવસ્થા કરવામાં આવી. હવે બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષક આપતા, કે જીવનની અંદર ઉપયોગી થાય એવું શિક્ષણ શિક્ષકો આપતા. મૌખિક શિક્ષણની શરૂઆત આંખથી કરવામાં આવતી, આંખ
આપણે આંકડા અત્યારે જોઈએ છે કે એકડી 1 થી 100 એક થી 100 સુધીની સંખ્યા કાં તો એકા કે ઘડિયા કહીએ આપણે, એ ઘડિયાનું શિક્ષણ, પાયા ઘડિયા એ બધું શિક્ષણ આંખથી દ્વારા આંખના શિક્ષણ તરીકે ઓળખાતું, એ પ્રમાણે કરવામાં આવી. પછી કક્કો મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું, એટલે શબ્દ અક્ષર જ્ઞાન પણ આપ્યું. ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવી, એમને લખતા શીખવાડ્યું. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા, કે જે અભ્યાસક્રમ શિક્ષક નક્કી કરતા એ જ વિદ્યાર્થીઓને મળતો. શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થી કે વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા, કે વિદ્યાર્થી કે જે વિદ્યાર્થી જેના વાલીઓ જે પ્રમાણે કોઈ ખેતી હોય, ખેતીની અંદર જોડાયા હોય તો ખેતીની અંદર જે પાકે એવું અનાજની થોડી ઘણી સગવડ કરી આપે, કેટલાક એમને વેતન રૂપે, કેટલાક પૈસા રૂપે આપે, એટલે એ પ્રમાણે એમનું વેતન નક્કી થયું. મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો, એટલે મૌખિક રીતે શીખવાડવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી, એટલે સામૂહિક શિક્ષણ હતું. બાળકને કયું શિક્ષણ આપવું એ શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું, કે ઉંમર વાઇઝ કઈ ઉંમરે કયું શિક્ષણ આપવું એ એમને શિક્ષકો દ્વારા નક્કી થતું. હવે પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા. હે, ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી હતી, કરી તેમ કહી શકાય. આપણે જોઈએ છે કે પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત જે વિદેશી પ્રજાઓ આપણા દેશની અંદર આવી, એ પ્રમાણે થોડું ઘણું જે જ્ઞાન એમના વિષયનું મળ્યું, એ પ્રમાણે એના જે શબ્દકોશો અને એના દ્વારા બીજું શિક્ષણ નક્કી થયું, એટલે વિદેશી પ્રજા આપણા આ શિક્ષણનો પાયો નાખ્યો એમ કહી શકાય. હવે ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં ઈસવીસન 1889માં કરી, કે વિલિયમ કેરે શિક્ષણ સંસ્થા સ્થાપી. આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું, કે શરૂઆતની અંદર અલગ અલગ ભાષાઓની અંદર, પછી રામાયણને લગતું વ્યાકરણ થોડું ઘણું, એમ અલગ અલગ વિષયો પર શિક્ષણ આપવામાં આવતું. શ્રીરામપુરમાં જ તેના સાથીદાર માર્શમેન અને તેમના પત્નીએ કન્યાશાળાઓની સ્થાપના કરી, એટલે કન્યાઓને, એટલે બાળાઓને, બાલિકાઓને પણ શિક્ષણ આપવાની શરૂઆત કરી. આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. મિશનરી પ્રવૃત્તિ સાથે, એ લોકો તો વેપાર અર્થે આવેલા છે, પણ છતાંય ક્યાંક એમને ભારત દેશને મદદરૂપ થાય એવા શિક્ષણની વ્યવસ્થા પણ કરી. હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. તો ઈસવીસન 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી, એટલે ખ્રિસ્તી ધર્મ પાળતા જે લોકો માટે ખ્રિસ્તી ધર્મની શાળાઓ શરૂ કરવામાં આવી. એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ આપી. પાશ્ચાત્ય શિક્ષણ, આપણી જે સંસ્કૃતિ પ્રત્યેનું જ્ઞાન, શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો, કે શિક્ષણ પાછળ પ્રતિ વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ વિદ્યાર્થીઓ માટે કરવાનો. જો કે આ સમય દરમિયાન પણ અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી હતી. અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણની ચાલતી હતી, એટલે 3 ભાષાઓની અંદર શિક્ષણ અપાતું હતું. ત્યારે રાજભાષા કે રાષ્ટ્રભાષા તરીકે કોઈ ભાષા નિશ્ચિત થઈ નહોતી, બધી સત્તાવાર ભાષાઓ બધી ચાલતી હતી. કે ભારતના કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેના મતના હતા. તો કેટલાક હિન્દુ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં શિક્ષણ અપાતું જોઈએ છીએ. કેટલાક મુસ્લિમો અને હિન્દુઓની અંદર જે મદ્રેસાઓ અને પાઠશાળાઓની અંદર શિક્ષણ અપાતું, ક્યાંક મોટી મોટી શાખાઓ પણ શિક્ષણ માટે ખુલી ગઈ છે તેમ માનતા હતા. જો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિલિયમ બેન્ટિકના સમયમાં ઈસવીસન 1833ના સનદી ધારા અંતર્ગત
પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે આજે અંગ્રેજ સરકાર તૈયાર થઈ. પરિણામે 1835માં ભારત અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. એટલે પાશ્ચાત્ય નવી પરંપરા પ્રમાણે શિક્ષણ આપો એમને, જે તે બોલચાલની જે ભાષા વપરાતી હોય એ ભાષાની અંદર શિક્ષણ, એટલે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ કે હવે ફક્ત અંગ્રેજી શિક્ષણની જ શાળા કરો. શાળાઓ અલગ અલગ જે ભાષાઓની અંદર જે શિક્ષણ અપાય છે એના બદલે અંગ્રેજી શિક્ષણ જ આપો. મૂળ પાયો અંગ્રેજોનો શું હતો? અંગ્રેજી શીખવવાનો. 1854ના વુડના નીતિપત્ર ખરીતો, નીતિપત્રને શું કહેવાય છે, ખરીતો દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવામાં આવી. ભારતીય શિક્ષણ પ્રણાલીના બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવી 1854ની અંદર વુડના નીતિપત્ર પ્રમાણે, એટલે ખરીતા પ્રમાણે એમને વિદેશી ભાષા શીખવો. હવે ભારતની અંદર, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. આપણે જોઈએ છીએ અત્યારે જે પણ ભાષા વપરાય છે આપણી બોલચાલની, કહીએ કે જે વ્યવસાયિક ભાષા, કે બધી ભાષાની અંદર અંગ્રેજીનું વર્ચસ્વ વધી ગયું છે. જ્યારે આપણી મૂળ ભાષા, માતૃભાષા, માતૃભાષા તરીકે અલગ અલગ ભાષાઓ તો હતી પણ રાજભાષા અને રાષ્ટ્રભાષા તરીકે હિન્દીનું જ નામ હતું, જે અંગ્રેજોએ સર્વપ્રથમની અંદર અંગ્રેજી શિક્ષણ મહત્વ ગણ્યું. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. ઈસવીસન 1835 પછી ભારતના કલકત્તા એટલે કે બંગાળ, મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત સહિત મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો. કે અલગ અલગ વિસ્તારોની અંદર જે મોટા મોટા વિસ્તારો હતા ભારતની અંદર, એ વિસ્તારોની અંદર અંગ્રેજી ભાષાનો વ્યાપ વધ્યો. તેમ છતાં હજી ગામડાઓ અને કસ્બાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી. એટલે જૂની ઢબ પ્રમાણે એમને જે સામાજિક જ્ઞાન જે આપવામાં આવતું એ જ પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા હતી કસ્બાઓ અને ગામડાઓની અંદર. જોકે નોકરીમાં અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને મહત્વ મળતા ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી. હવે ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ એટલા માટે ઘટવા લાગી કારણ કે અંગ્રેજોના જે શિક્ષણના કારણે અંગ્રેજોના જે હવે વર્ચસ્વ વધી ગયું અંગ્રેજોનું પૂરેપૂરું, હવે આપણે અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી છે તો અંગ્રેજોની ભાષા પણ આપણે શીખવાનું ફરજ પાડવામાં આવી. એટલે અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધાર્યો. હવે લોકોને મહત્વ મળતા, જે લોકો અંગ્રેજી શીખે એ લોકોને મહત્વ મળતું નોકરીની અંદર, એટલા માટે લોકો અંગ્રેજી ભાષા તરફ આકર્ષાઈ. એટલે જે શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભારતીય જૂની પદ્ધતિની અંદર જે શિક્ષણ આપવામાં આવતું એનો વ્યાપવાદ ઘટ્યો. મુંબઈમાં એલ્ફિસ્ટન, મદ્રાસ એટલે કે ચેન્નઈમાં મુનરો તથા ઉત્તર ભારતમાં થોમસના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો. એટલે કે મુનરો અને થોમસના પ્રયત્નોથી શાળાઓની અંદર ઘણા એવા પરિવર્તનો આવ્યા અને શાળાઓમાં સંખ્યામાં ઘણો વધારો થયો. એટલે લોકો વધારે અંગ્રેજી શિક્ષણને પસંદ કરવા લાગ્યા. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસું વધ્યું. ઈસવીસન 1882ના હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવાનો વિચાર કર્યો. એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપી દો, એ શિક્ષણ એ લોકો આપશે અને એની અંદર જેનાથી શિક્ષણનો વ્યાપ વધે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની અંદર જે તે પ્રાદેશિક ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ થયો. એટલે એ શિક્ષણનો વ્યાપ વધે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી. એટલું જ નહીં, આ કમિશનને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી. કે પ્રાંતિક આવકનો નાણાંનો જે અમુક ટકા હિસ્સો જે છે શિક્ષણ પાછળ ખર્ચો, એવું પણ નક્કી થયું. વિલિયમ બેન્ટિકનું ચિત્ર આપેલું છે જો અહીંયા.
હવે માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી માધ્યમિક લેવલે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી એમને પણ આગળ આવવાનો મોકો મળ્યો નિયમો ઉદાર બનાવી એના નિયમો જે ઉદાર બનાવ્યા જેથી કરીને વિદ્યાર્થીઓની સંખ્યાની અંદર વધારો થાય શિક્ષણ વધે શિક્ષણનો વ્યાપ વધે પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી જે બિન સરકારી સંસ્થાઓને પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ થયો હવે માધ્યમિક શિક્ષણની અંદર પણ વિકાસ થવા પામ્યો ઈસવી સન 1917માં નિમાયેલા સેડલર કમિશને માધ્યમિક કક્ષાનું કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક અને માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી કે માધ્યમિક કક્ષાનું શિક્ષણ પ્રાદેશિક અને માતૃભાષાની અંદર આપો પછી અંગ્રેજી ભાષાની અંદર એને શિક્ષણ આપો ઈસવી સન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં પ્રાથમિક અને માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એનું નેતૃત્વ કરવામાં આવે તો શિક્ષણની અંદર જે તે સુધારા વધારા કરવાના હોય એ લોકો નક્કી કરી શકે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું ઈસવી સન 1912માં ગોપાલકૃષ્ણ ગોખલે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું કે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કરી નાખો હવે એનો કાયદો ઘડવા માટે સૂચન કરવામાં આવ્યું કોણે ગોપાલકૃષ્ણ ગોખલે આ સૌથી પહેલી ફરજિયાત પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કરવાની માંગ મૂકી હતી પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો કે કોઈ ફરજિયાત નહીં ઈસવી સન 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંસ્થામાં વધારો થયો હતો એટલે શાળાઓ વધુ ને વધુ વ્યાપ વધ્યો આ દ્રષ્ટિએ અંગ્રેજોને માત્ર સસ્તા કારકુનનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલો પૂરતો જ પ્રયત્ન કર્યો કે શિક્ષણની અંદર ત્યાં સુધીનું જ શિક્ષણ આપો કે સસ્તા કારકુનો મળે એમને તો કારકુન એટલે ક્લાર્ક વર્ક ઊભો કરવો હતો અને બિલકુલ ઓછા પગાર વાળો જે ભારતીયોને પસંદ કરવામાં આવે અને પાયાનું શિક્ષણ જ આપો વધુ શિક્ષણ નહીં જે સમજ જેટલી સમજ પડે એટલું જ શિક્ષણ એટલે જ પ્રયત્નો કરો પરંતુ વિજ્ઞાન ટેકનોલોજી અને કૌશલ્યવર્ધક શિક્ષણની કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં કે આગળ કોઈ વૈજ્ઞાનિક ઢબે કે કૌશલ્ય વધારીને કોઈ શિક્ષણનો વ્યાપ વધારાયો નહીં આમ ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પાછળ રહ્યું એ સમયે શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજોના સમયે ભારત શિક્ષણ ક્ષેત્રે ઘણું પાછળ હતું હવે જાણવું ગમશે તો એની અંદર જુઓ કે ઈસવી સન 1941ના વર્ષમાં ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી 1914ની અંદર ઈસવી સન 1951ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર 16.16% હતો એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિન્દને શિક્ષણ ક્ષેત્રે વિકસાવવાનો પૂરતો અવકાશ આપ્યો એટલે થોડોક વધ્યો વ્યાપ વધ્યો એનો એટલે શિક્ષણ માટે જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો વિકાસ આપ્યો નહીં એટલે જે તે હતો એને એ જ ડબ પ્રમાણે ચાલુ રહ્યો તેમની નીતિ બે જવાબદારી પૂર્ણ રહી એટલે વધારે પડતું શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં જે મર્યાદિત રહ્યો ટૂંકમાં બ્રિટિશ તાબાના ભારત કરતાં ભારતના દેશી રજવાડાઓના શિક્ષણનો દર વધારે હતો કે દેશી રજા રજવાડાઓની અંદર શિક્ષણનો વ્યાપ વધારો સામાન્ય જનતા માટે એટલો દર રાખ્યો નહીં જેમ કે વડોદરામાં 28%, મૈસૂર અને કોચીનમાં 35% અને ત્રાવણકોરમાં 47.8% શિક્ષણનો વ્યાપ વધાર્યો જે રાજા રજવાડાઓ હતા એની અંદર શિક્ષણનું ક્ષેત્ર વધાર્યું જ્યારે આમ જનતા માટે એનો મર્યાદિત ભાગ જ ભોગવી શકતા હવે જુઓ કે અહીંયા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કે ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય દબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ
એટલે એના કરતાં પણ વધારે માધ્યમિક અને પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક લેવલ આપ્યું છે એના કરતાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારો, એની પણ શરૂઆત કરો. સૌપ્રથમ વેલેસ્લીએ ઈસવીસન 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. એટલે પ્રાથમિક અને માધ્યમિક લેવલની ઉપર કોલેજની સ્થાપના થઈ. ઈસવીસન 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થપાઈ. હવે હિન્દુ કોલેજ સ્થપાઈ છે એટલે હિન્દુઓની જે પરંપરા પ્રમાણે જે શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણનું શરૂઆત થઈ, જેમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોની શરૂઆત કરવામાં આવી. આ શિક્ષણની અંદર ઈસવીસન 1855માં તે પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાઈ. જે કોલેજ ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે 1801ની અંદર હતી, જે 1855ની અંદર પ્રેસિડેન્ટ કોલેજ તરીકે, પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાઈ. જોકે આ પહેલાં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વોરન હેસ્ટિંગે ઈસવીસન 1780માં કોલકાતામાં મદ્રેસા એટલે કે મુસ્લિમ કોલેજ અને જોનાથનન ડંકને ઈસવીસન 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. બનારસની અંદર અને કોલકાતાની અંદર મુસ્લિમોને અને અહીંયા બનારસી લોકો માટે જે સંસ્કૃત કોલેજની સ્થાપના પણ થઈ. એમ હર્ષે ઈસવીસન 1823માં કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. એટલે કોલેજ કોલકાતાની અંદર પણ મુસ્લિમ મદ્રેસાઓની સાથે સાથે સંસ્કૃત કોલેજોની પણ સ્થાપના કરી. ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેઘના કાર્ટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો, મેઘના કાર્ટા તરીકે કહી શકાય તેવો શિક્ષણની અંદર સુધારો ઈસવીસન 1854માં વૂડના ખરીદાથી થયો. શિક્ષણની અંદર ઘણો એવો વધારો થયો. તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, અલગ શિક્ષણ ખાતુંની રચના કરો જેની અંદર પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ લેવલનો અભ્યાસ, યુનિવર્સિટીઓનો બધો જ વ્યવહાર થાય એવું શિક્ષણ ખાતું રચો. સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા. આપણે જોઈએ છે અત્યારની જે શાળાઓમાં અર્ધ સરકારી જે લેવલ હોય છે, જેની અંદર અડધું સરકાર લેવલ હોય, અડધું ખાનગી સંસ્થા સંભાળી, અર્ધ સરકારી થઈ જાય, અર્ધ સરકારી. શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવા, એટલે શિક્ષકોને પણ તાલીમ આપો જેથી એમને જે તે ભાષાની અંદર, એમની અંદર પણ ભાષાઓનો વિકાસ જોવા મળે. એટલે તાલીમી શાળાઓ શરૂ કરો. ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણ કરી. હવે જો જિલ્લા લેવલે, પ્રાથમિક તાલુકા લેવલે સ્ત્રી શિક્ષણ એટલે સ્ત્રીઓને પણ શિક્ષણ આપવા માટે સ્ત્રી કન્યા શાળાઓની શરૂઆતની ભલામણ મૂકી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓને પણ જોગવાઈ કરી કે કન્યાઓને ભણવા માટે કે વિદ્યાર્થીઓને ભણવા માટે, જે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ભણવા માટે પણ શિષ્યવૃત્તિ આપો જેથી કરીને એ લોકો આગળ વધી શકે. હવે ઈસવીસન 1854ના વૂડના ખરીદાના કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું. કોલકાતા, મુંબઈ અને મદ્રાસ, ચેન્નઈમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ. કે લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે, કે લંડન યુનિવર્સિટી જે વ્યવહાર જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ભારત દેશની અંદર જે યુનિવર્સિટીઓ સ્થપાઈ એનો વ્યવહાર પણ એ પ્રમાણે થશે. કે ભારતની અંદર આ પછી ઈસવીસન 1882માં પંજાબ અને અલ્હાબાદમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. મુંબઈમાં ઈસવીસન 1844માં એલ્ફિન્સ્ટન
કોલેજની સ્થાપના થઈ. હવે ઉચ્ચ શિક્ષણ માટેની શિક્ષણની વ્યવસ્થા પણ શરૂ થઈ ગઈ. હવે આ રીતે ભારતના વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાઈ ગઈ. હવે કર્ઝને ઈસવીસન 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો. હવે યુનિવર્સિટીને કયો કાયદો લાગુ પડે એવા કાયદાઓની રચના કરી અને તેમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડી નિમાયેલા સભ્યો સેનેટમાં સ્થાન પામે, જે તે નિયુક્ત થયેલા હોય એ તે સભ્યો સેનેટની અંદર સ્થાન પામે અને વિચાર વિમર્શ કરે, શિક્ષણને લગતો જે ઉદ્દેશ્ય કે ધ્યેય સિદ્ધ કરવાનો હોય એ સેનેટની અંદર રજૂઆત કરે. હવે 20મી સદીમાં પણ ભારતમાં ઈસવીસન 1916માં બનારસ હિન્દી યુનિવર્સિટી, ઈસવીસન 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને ઈસવીસન 1922માં શાંતિ નિકેતન કે વિશ્વ ભારતી યુનિવર્સિટી જેવી અગત્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થઈ. હવે ઈસવીસન 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 16 હતી. હવે જુઓ કે ભારતની અંદર શિક્ષણનો વ્યાપ વધતા કે ઉચ્ચ શિક્ષણની અંદર વ્યાપ વધ્યો કે જે યુનિવર્સિટીઓની જે સંખ્યા હતી એ 16 યુનિવર્સિટી થઈ ગઈ. જો કે તે અપૂરતી હતી, એટલે જે આ જરૂરિયાત હતી એ વિસ્તારોની અંદર હજી પણ એની જે મર્યાદા ઓછી છે, એટલે યુનિવર્સિટીઓ ઓછી છે હજી, આ જે ગણતરીમાં હોવી જોઈએ એના કરતાં સંખ્યા ઓછી છે, અપૂરતી હતી, જે નોંધવું રહ્યું. કારણ કે વિશાળ જનસંખ્યા અને ભૌગોલિક વ્યાપ વધારતા રાષ્ટ્રમાં માત્ર 16 જ યુનિવર્સિટીની સંખ્યા, એટલે આટલો મોટો વિશાળ જનસંખ્યા ધરાવતો અને ભૌગોલિક વ્યાપ ધરાવતો દેશની અંદર, રાષ્ટ્રની અંદર માત્ર 16 જ યુનિવર્સિટીઓ, જે સંખ્યા બિલકુલ ઓછી હતી. ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર પ્રસાર વિપુલ પ્રમાણમાં થઈ શક્યો નહીં, એટલે ઘણા અંશે આપણે જોવા જઈએ કે થોડા ઘણા અંશે એનો વિકાસ થયો છે, પણ જે સંપૂર્ણ વિકાસ થવો જોઈએ, જે દરેક વિસ્તારની જે જોઈએ, અહીંયા જનસંખ્યાનો વધારો છે, ભૌગોલિક દ્રષ્ટિએ જે વ્યાપનો વધારો છે, માટે અહીંયા 16 યુનિવર્સિટીઓ પર્યાપ્ત નથી. માત્ર હજી શિક્ષણનો વિપુલ પ્રમાણની અંદર જે પ્રચાર પ્રસાર થઈ શક્યો નથી, હજી પણ એનો વ્યાપની જરૂર છે. હવે જો એક વ્યવસાયિક શિક્ષણ, ઈસવીસન 1854ના વુડના ખરીદામાં વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈ હતી. એ વ્યવસાયને લગતું પણ શિક્ષણ જોઈએ. જો કે ભારતમાં વૈજ્ઞાનિક ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી. હવે વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓ 20મી સદીની અંદર અસ્તિત્વમાં આવી, જેની શરૂઆત થઈ, જેમાં બેંગ્લોર, જેને આપણે બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાનું બોધ સંશોધન કેન્દ્ર એટલે કે આંતર વિદ્યાકીય, દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇન્જિનિયરી વિદ્યાને લગતું કેન્દ્ર અને પુણેમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટને મુખ્ય ગણી શકાય. કે હવે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ રીતે કાર્ય કરતી શાખાઓની અંદર ભારતની અંદર સ્થપાઈ ગઈ છે, એટલે વ્યવસાયિક શિક્ષણ પણ શરૂ થઈ ગયું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ કે પછી આંતર વિદ્યાકીય, પછી જંગલ ખાતાને લગતું, ખેતીવાડીને લગતું શિક્ષણ હવે શરૂ થયું, ઇજનેરને લગતું, એમ અલગ અલગ વ્યવસાયિકને લગતા શિક્ષણોની શાળાઓ પણ શરૂ થઈ. હવે સ્ત્રી શિક્ષણ, હવે જોઈએ કે આપણે સ્ત્રી શિક્ષણની અંદર જે આપણો જે પ્રચાર પ્રસાર થવો જોઈએ કન્યા કેળવણી બાબતે, જે આગળ જતા ધીરે ધીરે એનો વ્યાપ વધ્યો હતો, કે શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. કે શ્રીરામપુરમાં આપણે જોઈએ છીએ કે બે અંગ્રેજ દંપતીએ આ સ્ત્રી શિક્ષણની શરૂઆત કરી હતી. ઈસવીસન 1813થી ઈસવીસન 1851 સુધીના સમયગાળામાં બંગાળ, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈની અંદર પ્રાંતોમાં ખ્રિસ્તી પાદરીઓએ અને અન્ય કેટલાક અમીર કુટુંબોએ કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી.
અમીર કુટુંબોએ જ ખાલી કન્યાઓને શિક્ષણ આપવાની શાળાઓની સ્થાપના કરી. હજી દરેક વર્ગની કન્યાઓને શિક્ષણ માટેનો વ્યાપ નથી વધ્યો. રાજા રામમોહન રાય અને દયારામ સરસ્વતીએ 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી કે દરેક વર્ગની મહિલાને, ચાહે અમીર હોય કે ગરીબ હોય, દરેક વર્ગની મહિલાઓને શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો હક છે, એમ રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ રજૂ કર્યું. પરંતુ આ સમયગાળામાં સરકારે સ્ત્રી શિક્ષણની મોટે ભાગે ઉપેક્ષા કરી, સ્ત્રી શિક્ષણને એટલું બધું મહત્વ ન આપ્યું. હવે ઈસવીસન 1849-50ના અરસામાં બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મ સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી, સરકારી વિદ્યાલયની સ્થાપના કરી, હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય, જેની અંદર હવે કન્યા કેળવણીને પણ મહત્વ અપાયું. તેમણે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. ઈસવીસન 1873માં 73 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ શરૂ થઈ. જુઓ હવે 1640 કન્યા શાળાઓ શરૂ થઈ બ્રિટિશ ભારતની અંદર. આ સમયે માત્ર 4.89% કન્યાઓ શાળાઓમાં જતી. એટલે સમગ્ર 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટે ભાગે નિમ્ન કક્ષાની રહી એમ કહી શકાય. કેટલાક સમાજો એવું માનતા હતા કે સ્ત્રીઓને શિક્ષણ ન આપવું, કે પડદા પ્રથા એ બધું ચાલતું હતું, જે વહેમો ને બધું કુરિવાજોના કારણે કન્યાઓને પૂરેપૂરું શિક્ષણ મળ્યું ન હતું, એટલું બધું નિમ્ન સ્તરે એની પરિસ્થિતિનો વિકાસ થયો. હવે અગ્રગણ્ય શિક્ષણ સુધારો. તો જો 19મી સદીના ભારતમાં આધુનિક કેળવણી પામેલો મધ્યમ વર્ગ ઊભો થયો. તેમાંના કેટલાક ખૂબ અગ્રગણ્ય શિક્ષણ સુધારકો રહ્યા હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ કે ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે. ભારતની અંદર શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે, કારણ કે એમને શિક્ષણ જ નથી તો આગળ આવવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકે, અંગ્રેજો સામે લડવાના પ્રયત્નો કેવી રીતે કરી શકે. એટલે શિક્ષણના અભાવના કારણે વધારે પડતી જનતા ગુલામીનો ભોગ બનેલી છે. અને જ્યાં સુધી શિક્ષણ, રાષ્ટ્ર શિક્ષણ નહીં થાય ત્યાં સુધી તેનો સર્વાંગીણ વિકાસ થઈ શકશે નહીં. કે જ્યાં સુધી રાષ્ટ્રીય શિક્ષણ આપવામાં નહીં આવે ત્યાં સુધી આનો પૂરેપૂરો વિકાસ થશે નહીં. એટલે આવા અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ વ્યક્તિગત રીતે, એટલે કે પછાત એરિયા હોય, પછાત વર્ગો હોય, એને જાતે જઈને શિક્ષણ આપવું, એ રીતે સંસ્થાગત રીતે કે અંગ્રેજોની સાથે મળીને મોટા પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી, જેમાં અગ્રગણ્ય હતા રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયે શિક્ષણનો વ્યાપ વધારવા અંગ્રેજો સાથે મળીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમણે ઈસવીસન 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું. અંગ્રેજી કેળવણીને પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું, એટલે અંગ્રેજીનો પાયો નાખ્યો. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો, એટલે અંગ્રેજી શિક્ષણ આપવા લાગ્યા. તો બ્રહ્મ સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. જે અગ્રીમ નેતાઓ હતા, જે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ બ્રહ્મ સમાજના અગ્રીમ નેતા તરીકે, એમને પણ કેટલીક શાળાઓ શરૂ કરવાના પ્રયત્નો ચાલુ કર્યા. જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં, કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ, એટલે કે દરેક વિદ્યાર્થી માટે શાળાઓ શરૂ કરી. હવે મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી, કે વિધવાઓને પણ શિક્ષણ આપવું જોઈએ. જેની અંદર આપણે જોઈએ છીએ કે શરૂઆતના સમયની અંદર નાના નાના બાળકો, નાની સ્ત્રીઓ, કે જે નાની કન્યાઓ કહી શકાય, તેમને, જે વિધવાઓનો જે ભોગ બનેલી હતી, તેમને પણ શિક્ષણની શાળાઓ શરૂ કરી.
એટલે કન્યા શાળાઓમાં સ્થાન મળ્યું. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. એટલે વિધવાઓને પણ આગળ આવવાનો હક છે એના માટે શાળાઓ શરૂ કરી અને કન્યા કેળવણી પર વધુ ભાર મૂક્યો. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીઓની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે, જેની અંદર અમુક ટકા ભાગ સ્ત્રીઓને માન્ય ગણેલો છે. અમદાવાદમાં ઈસવીસન 1850માં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરી. છોડીઓની નિશાળ એટલે કે કન્યાઓની નિશાળ એવી શાળાની સ્થાપના કરી. મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતીએ પણ લાહોરમાં દયાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી, જ્યારે તેમના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કરી. સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ઈસવીસન 1864માં ગાંધીપુરમાં અંગ્રેજી શાળાઓ સ્થાપી. શિક્ષણનો વ્યાપ વધવા લાગ્યો ધીરે ધીરે. તેમજ ઈસવીસન 1875માં અલીગઢ ખાતે એગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના થઈ. હવે કેટલાક દેશી રજવાડાઓએ શિક્ષણ ક્ષેત્રે નમૂનારૂપ કહી શકાય તેવું કાર્ય કર્યું કે બહુ જ પ્રશંસનીય કાર્ય પણ કર્યા છે. હવે વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી કે મફત અને ફરજિયાત શિક્ષણ નાખો અને સાર્વત્રિક એટલે બધાને જ શિક્ષણ આપવાનું. એટલું જ નહીં, બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી. તેમના પત્ની ચીમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો. જે દલિત વિદ્યાર્થીઓ છે એમને આગળ યુનિવર્સિટીની અંદર ભણવું હોય, વિદેશ યુનિવર્સિટીની અંદર ભણવું હોય તો શિષ્યવૃત્તિ આપતો કાયદો ઘડ્યો. તે જ રીતે ગોંડલના મહારાજ ભગતસિંહજીએ 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યા વિદ્યાલયની સ્થાપના કરી. કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી. આમ ધીરે ધીરે શિક્ષણનો વ્યાપ વધતો ગયો. અહીંયા ભાગ 1 પૂરો થાય છે.